the last topic of organic chemistry, acetic acid or ethanoic acid. Acetic acid or ethanoic acid. Oic acid C-double-O. Last one C-double-O आवे. Acetic मतलब ethane, meth, eth, two carbon. Two carbon, यानी one and two carbon C-double-O, H, C-double-O-H group. And it is acetic acid. This is the last part of the organic chemistry. Now the preparation. Always two types of preparation is commercial laboratory preparation and industrial preparation. Bear preparation. Why? The first is laboratory preparation. Laboratory preparation are of two types. And you have to know that alcohol, acid, is the one that is conversion. Alcohol na oxidation the aldehyde bane and aldehyde na oxidation the acid bane. No, yes. Alcohol ma thi aldehyde and aldehyde ma thi acid. Itle tamne acid bane. That is the first preparation. Oxidation karo. Alcohol C2H5OH nu oxidation karo. Acidified K2Cr2O7 presence ma. To aldehyde bane. Jyare pan aldehyde bane tyare water release thai che. E pan apanne khabar che. CH3C00 be carbon vado aldehyde. Ene acid aldehyde kevai. Athva to ethanol કહેવાય aldehyde નું ફરીથી ઓક્સિડેશન કરીએ K2Cr2O7 એસિડિફાઈડ એન્ડ તમને મળે એસિડ એ કન્વર્ઝન માં આપણને ખબર છે ધેટ ઇઝ એન્ડ હાઇડ્રોલાઇસિસ ઓફ ઇથાઇલ એસિટેટ એસ્ટરીફિકેશન તમને ખબર જ હશે એસ્ટરીફિકેશન આપણે આલ્કોહોલ ની છેલ્લી પ્રોસેસ તમને યાદ હોય તો આલ્કોહોલ અને એસિડ એકબીજા વચ્ચે રિએક્શન થઈને શું બને આલ્કોહોલ છે C2H5OH આલ્કોહોલ છે અને CH3COOH આલ્કોહોલ અને એસિડ ની રિએક્શન કરીએ તો આ H સોરી આ OH અને આ H જાય તો બને CH3COOH CH3COOC2H5 + H2O release થાય હે ને આલ્કોહોલ અને એસિડ માંથી COO એટલે એસ્ટર બને મેં તમને કીધું તો સ્વીટ સ્મેલિંગ સબસ્ટન્સીસ બનાની અંદર ફ્લેવર નાખવાનો ધેટ ઇઝ એસ્ટર હવે એસ્ટર ભી કહી શકો એટલે કે આ એસ્ટર માંથી અથવા તો ઇથાઇલ CH3COO ને એસિટેટ કહેવાય ઇથાઇલ એસિટેટ ની અંદર વોટર મિક્સ કરીએ એટલે કે એસ્ટરીફિકેશન ની રિવર્સ પ્રોસેસ એટલે કે આ બને ની પ્રોસેસ થી આ બને આ એસ્ટરી આ આ એસ્ટરીફિકેશન હતું એસ્ટરીફિકેશન એસ્ટરીફિકેશન નું રિવર્સ કરીએ તો એટલે કે ભાઈ ઇથાઇલ એસિટેટ નું હાઇડ્રોલાઇસિસ કરીએ હાઇડ્રોલાઇસિસ એટલે કે એની પાણી સાથે ની રિએક્શન કરીએ તો CH3 આનો H2O છે તો H અને OH ધેટ ઇઝ વોટર તો CH3COOH CH3COOH અને C2H5OH યાની આલ્કોહોલ અને એસિડ બને તો એસિડ બનાવવાની પ્રિપરેશન ધેટ ઇઝ ધ હાઇડ્રોલાઇસિસ ઓફ ઇથાઇલ એસિટેટ રિવર્સ ઓફ એસ્ટરીફિકેશન રાઈટ જ્યારે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ચાલુ કર્યું હતું ને ત્યારે જ મેં તમને કીધું હતું સ્ટાર્ટિંગમાં તમને બધાને બધું જ આવડતું હતું રાઈટ બધું ઇથેન મિથેન ઇથિલ ઇથાઇલ રાઈટ ગ્રેજ્યુઅલી શું થતું ગયું બધું મિક્સ થતું ગયું મેં કીધું હતું ને કેમેસ્ટ્રી 10th નું કેમેસ્ટ્રી હજી તમારી પાસે બહુ બધા ચેપ્ટર્સ છે જે મેં હાર્ડ ચેપ્ટર શરૂ નથી કર્યા મેં સૌથી ઇઝીમાં ઇઝી ચેપ્ટર્સ છે જેમ કે ઇલેક્ટ્રોલાઇસિસ છે મોલ કન્સેપ્ટ છે ધેટ આર ધ ઇઝીએસ્ટ ચેપ્ટર ઓફ ધ કેમેસ્ટ્રી હાર્ડ ચેપ્ટર કેમેસ્ટ્રીના હતા ઓર્ગેનિક કેમેસ્ટ્રી મેટલર્જી એસિડ બેઝ સોલ્ટ સોલ્ટ કેટલું મોટું સોલ્ટ છે તમારે સોલ્ટ એસિડ બેઝ સોલ્ટમાં એસિડ ને બેઝ ઇઝી છે સોલ્ટ સૌથી મોટું છે એની એ બધા ચેપ્ટર્સ છે એ કમ્પેરેટિવલી લિટલ બિટ હાર્ડર જે આપણે હજી જોયા જ નથી રાઈટ ફર્સ્ટ ચેપ્ટર ઇઝી સેકન્ડ ચેપ્ટર ઇઝી થર્ડ ચેપ્ટર ઇઝી તો ઇઝી ઇઝી ચેપ્ટર કર્યા છે આપણે હાર્ડ ચેપ્ટરમાં એક જ ચેપ્ટર લીધું છે આ હાર્ડ નથી ઓર્ગેનિક કેમિસ્ટ્રી એ હાર્ડ નથી મેં પહેલાં જ કીધું હતું કેમિસ્ટ્રી હાર્ડ નથી એ મિક્સિંગ થઈ જાય છે મિક્સ થઈ જાય છે એન્ડ ફોર દેટ યુ હેવ ટુ ડૂ કમ રેગ્યુલરલી રિવિઝન કરવું પડે અને વોર્નિંગ બી આપું છું કે હજી બોર્ડ એક્ઝામને વાર છે જો કેમેસ્ટ્રી નહીં કરો ને તો લાસ્ટમાં એક મહિનાની વાર હશે ત્યારે તમને પોતાને એવું થશે કે હાડું મને કેમેસ્ટ્રીમાં મને કંઈ જ નથી આવડતું એકદમ બ્લેકઆઉટ થઈ જશે બરોબર
એટલે એવું ના થાય એના માટે કહું છું કે તમે રેગ્યુલરલી હાર્ડવર્ક કરો. જે લોકોને એવું થતું હોય કે ભાઈ અત્યારે તો વેકેશન છે મને, કેવો પ્રોબ્લેમ થાય છે ખબર છે તમને? મોટાભાગના લોકોને હોમવર્ક કરવું ગમતું નથી. કેમ? સ્કૂલ બંધ છે, ઘરે જ રહીએ છીએ, એવો મૂડ નથી આવતો, એવો મૂડ નથી. તો એનું શું કરીશું? મૂડ નથી, રાઈટ? મેમ લેક્ચર મોકલે છે, પેરેન્ટ્સ ફોર્સ કરે છે કે લેક્ચર જુઓ, પણ આપણને ગમતું નથી. તો છેલ્લે શું એક્સક્યુઝ આપવાનું? મને નથી આવડતું, અથવા તો મને મેમ સક્કર આવે છે, સમજાતું નથી. સો આઈ રિક્વેસ્ટ, બી ઓનેસ્ટ ટુવર્ડ યોર સેલ્ફ એન્ડ ટુવર્ડ્સ યોર પેરેન્ટ્સ. બરોબર, મને ખબર છે કે હું જ્યારે રાત્રે કોઈ વાર હું મારા જ વિડીયો જોતી હોઉં છું ત્યારે મને બી એવું લાગે કે યાર આ કોઈ બી માણસ હોય આ વિડીયો જોવે અને એને ના સમજમાં આવે, એવું તો બને જ નહીં, એવું બને જ નહીં. હા, પણ તમારે તમારી સાઈડના એફર્ટ તો નાખવા પડે ને. હું તમને એક કલાકનો વિડીયો મોકલું છું તો તમે ઘરે કેટલા કલાક નાખો છો? એક કલાકનો વિડીયો મોકલું એની સામે તમે 3-4 કલાક ઘરે કામ કરો છો? ક્વેશ્ચન માર્ક. ઇફ યસ, તો હું નથી માનતી કે તમને આમાં કંઈ ના આવડે. એક્સ્ટ્રા કામ બી કરવાનું છે, રોજનું કામ રોજે કરવાનું છે અને ટેસ્ટ માટે પ્રિપેર કરવાનું છે. સો આઈ રિક્વેસ્ટ, પ્લીઝ પ્લીઝ, તમે હવે આ બધાથી બહાર આવી જાઓ અને તમે તમારા કામે લાગો, તમે તમારું કામ કરો. તમને કહેવું પડે ને, જ્યારે કોઈ બી માણસ આપણને એવું કહે ને, મમ્મી પપ્પા કે કોઈ બી ટીચર તમને કહે કે હા ભાઈ કેમ કામ નથી કર્યું, તો મતલબ સમજી લો કે યુ આર નોટ ગોઈંગ ઓન અ રાઈટ વે ઓફ યોર એજ્યુકેશનલ પાથ, નથી જઈ રહ્યા તમે સાચા રસ્તે. બરોબર, ચલો ભાષણ બહુ થયું મને, હવે તો આ વિડીયો જોશો ત્યારે તો કેમિસ્ટ્રીની ટેસ્ટ બી પતી ગઈ હશે. These are the two methods. First is alcohol mathi aldehyde, aldehyde mathi acid, that is the oxidation of ethanol na oxidation thi. Second, ethyl acetate na hydrolysis of ethyl acetate in the presence of concentrated sulfuric acid. So so bane ane tode sulfuric acid ni presence ma ane tode ane acid ane alcohol bane. That is the laboratory preparation. Now manufacture of acetic acid કેવી રીતે એક્ચ્યુઅલી બને છે? એસિડ આપણને ખબર છે કેવી રીતે બને છે? આલ્કોહોલમાંથી જ બને છે. આલ્કોહોલનું ઓક્સિડેશન થઈને એસિડ બને છે. ઓકે, જો એ પ્રોસેસ જો બહુ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી વધારે ક્વેશ્ચન્સ છે એસિડિક એસિડની પ્રિપરેશનમાં, કયા એન્ઝાઇમ્સ યુઝ થાય છે, બહુ બધો ટોપિક આપેલો છે અહીંયા, તમે જોઈ લેજો તમારી ટેક્સ્ટ બુકમાં. Now, manufacture of acetic acid from ethanol. એનો ડિસ્ક્રિપ્ટિવ સ્ટડી છે કેવી રીતે બનાવવાનું હોય. ફ્રૂટ જ્યુસ છે, પહેલાં ફ્રૂટ જ્યુસ દ્રાક્ષમાંથી આલ્કોહોલ બનાવી દેવાનું હોય, હે ને? એ ખાટું થઈ જાય, છેલ્લે ખાટું થઈ જાય, આલ્કોહોલ બને અને આલ્કોહોલના ઓક્સિડેશનથી પહેલાં ફ્રૂટ જ્યુસમાંથી આલ્કોહોલ બનાવો અને આલ્કોહોલમાંથી એસિડ બનાવો. અને છેલ્લે જે સોર થઈ જાય, ખાટું થઈ જાય, એસિડ ઓલવેઝ સોર ઇન ટેસ્ટ હોય. ઓકે, ઇન ધ પ્રેઝન્સ ઓફ એસિડોબેક્ટર, બેક્ટેરિયાની પ્રેઝન્સમાં ટુ મેન્યુફેક્ચર એસિટિક એસિડ. હવે હું બરોબર કહું એ સાંભળજો કેવી રીતે, કે તમે બી ઇન્ટરનેટ પર સર્ચ કરજો. એક વેટ હોય, વેટ એટલે લાકડું હોય ને, લાકડાનું ડ્રમ હોય, આવું લાકડાનું આવું ડ્રમ હોય, બરોબર, જે અહીંયા પણ ખાલી જગ્યા હોય, બરોબર, અને એની અંદર શું ભરેલું હોય? એકદમ લાકડાનો ભૂકો ભરેલો હોય, જેને શું કહેવાય? બીચવુડ, શેવિંગ ઓફ બીચવુડ. એ બીચવુડ હોય એનું શેવિંગ, આપણે કાર્પેન્ટર જે કામ કરતા હોય ને, જે છોલ વધે એને શેવિંગ કહેવાય. એને પલાળવાનું છે, સેમા? બીચવુડના શેવિંગને મોઇસ્ટ વિથ ઓલ્ડ વિનેગર. આપણે શું બનાવવાનું છે? એસિટિક એસિડ, એટલે વિનેગર જ બનાવવાનું છે, વિનેગર જ બનાવવાનું છે. એટલે જે બનાવવાનું છે ને, એની જ અંદર આ બીચ વુડ છે ને, એમાં આપણે બનાવવાનું છે એસિટિક એસિડ CH3COOH, જે વિનેગર પણ કહેવાય. જે બનાવવાનું છે એની અંદર જ આ બીચ વુડ છે, એને એને મોઇસ્ટ કરો, એને પલાળો અને અંદર ભરી દો. એન્ડ ધીસ ઇઝ નોન એઝ અ વેટ. વેટ ઇઝ પરફોરેટેડ ફ્રોમ ધ ફોલ્સ બોટમ હોય, એટલે બોટમ ના હોય, અંદરથી અહીંયા પાણી નાખો, મતલબ જે પણ નાખી તો એ નીચેથી બહાર પડી જશે, પણ એવું ખુલ્લું બી ના હોય કે બીચ વુડ નીચે પડી જાય, એટલે ફોલ્સ બોટમ કહેવાય.
અને ઉપર પણ કાણા હોય એટલે એને પરફોરેટેડ પરફોરેટેડ ટોપ છે સમજમાં આવ્યું અને એની અંદર લાકડાનો ભૂકો છે એને ધીનું કરીને પલાળીને ભરેલો છે અને સેમા પલાળવાનો છે ઓલ્ડ વિનેગરમાં તમને બનાવવાનું પણ વિનેગર જ છે પણ આ જે અંદર ભર્યું એ ઓલ્ડ વિનેગર બીકોઝ ઓલ્ડ વિનેગર કન્ટેન એઝેટોબેક્ટર એન્ઝાઇમ્સ છે એ કન્ટેન કરે એ લાકડાનો ભૂકો છે અને ઓલ્ડ વિનેગરમાં પલાળીને પછી અંદર ભરો તો એની અંદર એઝેટોબેક્ટર એન્ઝાઇમ્સ છે ઓલરેડી પ્રેઝન્ટ હોય રાઈટ નાઉ વોટ ઇઝ ધ પ્રોસિજર તો ઓક્સિડેશન ઇઝ કેરીડ આઉટ ઇન અ વુડન બેડ વિથ અ પરફોરેટેડ ટોપ એન્ડ ફોલ્સ બોટમ વિચ ઇઝ પેક્ડ વિથ અ પીચવુડ શેવિંગ મોઇસ્ટન્ડ વિથ અ ઓલ્ડ વિનેગર કન્ટેનિંગ એઝેટોબેક્ટર 10% એક્વિયસ સોલ્યુશન ઓફ ઇથેનોલ ઉપરથી શું નાખવાનું ઇથેનોલ C2H5OH એનું 10% સોલ્યુશન 10% સોલ્યુશન એટલે સમજો છો 10% છે આલ્કોહોલ હોય અને બાકીનું 90% છે એ વોટર હોય એટલે ઉપરથી નાખો આલ્કોહોલ એટલે કે અહીંયા બીચ મૂડ છે એટલે આલ્કોહોલ આમ ફરતું 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 આવે અને નીચેથી હજી તો જગ્યા છે ને આ બધી મેં તમને કીધું કે જગ્યા છે તો આ બધી જગ્યાએથી ઓક્સિજન અંદર જાય તમે કુલર જોયું હશે કુલરની પાછળ કેવું હોય હોય ને આમ ઘાસ જેવું એની વચ્ચે જગ્યા હોય રાઈટ તો એના જેવું જ કે એની વચ્ચે જગ્યા હોય તો એની અંદરથી એને ઓક્સિજન બરોબર મળે તો આલ્કોહોલનું અહીંયા બધી જ જગ્યાએથી ઓક્સિજન અંદર મળે તો એનું આલ્કોહોલનું ઓક્સિડેશન થાય અને આની અંદર આલ્કોહોલનું ઓક્સિડેશન થાય આલ્કોહોલ છે એનું ઓક્સિડેશન થાય અંદર બેક્ટેરિયા ઓલરેડી પ્રેઝન્ટ છે એઝેટોબેક્ટર એન્ઝાઇમ પ્રેઝન્સ છે એટલે બંને CH3COOH અને વોટર એટલે કે જે નીચે આવે એ છે નીચે જે બને એમાંથી પાણી પડીને આવે એ CH3COOH પ્લસ વોટર પણ આ જે એની અંદર પહેલી વાર ઉપરથી નાખો અને જે એસિડ બને એ પહેલી જ વારે એટલું કોન્સન્ટ્રેટેડ ના બની જાય ફરિયામાં થોડું આલ્કોહોલ બી હોય થોડું C2H5OH પણ હોય મોટા ભાગે એ જ હોય થોડું જ એસિડ બની હોય તો ફરી તેને ઉપરથી નાખવાનું નીચે પડવા દેવાનું ઉપરથી નાખવાનું નીચે પડવા દેવાનું અને જ્યારે એનું કેટલા પર્સેન્ટ 3 to 7% છે એ CH3COOH નું સોલ્યુશન ના બને ત્યાં સુધી એને ઉપરથી નીચે નાખ્યા કરવાનું તો બીકમ એસિડિક એસિડ 3 to 7% ઓફ ધ એસિડિક એસિડ સોલ્યુશન ઇટ ઇઝ નોન એઝ અ વિનેગર હવે બીજું કહીએ કે આની અંદર બીજું પણ છે કે જે એઝેટોબેક્ટર બેક્ટેરિયાને શું કરે એન્હાન્સ કરે એવું ન્યુટ્રિશન બી જોઈએ તો શું નાખવાનું હોય 10% એક્વિયસ સોલ્યુશન ઓફ ઇથેનોલ ઉપરથી જે નાખીએ છીએ ને 10% સોલ્યુશન ઓફ ઇથેનોલ એ તો 10% સોલ્યુશન ઓફ ઇથેનોલ તો છે પણ એની સાથે ફોસ્ફેટ અને ઇનઓર્ગેનિક સોલ્ટ પણ નાખવાના ફોસ્ફેટ અને ઇનઓર્ગેનિક સોલ્ટનું મિક્સચર આટલું નાખવાનું 10% સોલ્યુશન ઓફ આલ્કોહોલ વિચ કન્ટેન ફોસ્ફેટ એન્ડ ઇનઓર્ગેનિક સોલ્ટને ઉપરથી નાખો This phosphate and inorganic salt is involved in the multiplication or a breeding of the azotobacter enzyme present in the beechwood shaving. Phosphate and inorganic salts are necessary for the survival as well as multiplication of this azotobacter. This is slowly made. હવે ધીમે એકસાથે બધું નહીં નાખવાનું ધીમે ધીમે ટીપા ટ્રિકલ ધીમે 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 ટીપા 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 નાખવાનું એટલે ગ્રેજ્યુઅલી આમ ફરતું એઝેટોબેક્ટર છે આલ્કોહોલ છે એનું બધી બાજુથી ઓક્સિજન બળે અને એઝેટોબેક્ટરની પ્રેઝન્સમાં એ એસિડ પ્લસ વોટર બનાવી દે અને ટ્રિકલ થઈને ધીમે 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 કન્ટેનરમાં ભેગું થાય રાઈટ એન્ડ ધ સોલ્યુશન ઇઝ કલેક્ટેડ એટ ધ બેઝ ઓફ ધ વેટના જે બેઝમાં એક કન્ટેનર છે એની અંદર સોલ્યુશન ભેગું થાય અગેન રીસાયકલ ટિલ યુ ગેટ ધ કોન્સન્ટ્રેશન ઓફ એસિટિક એસિડ 3 to 7% એન્ડ 3 to 7% ઓફ કોન્સન્ટ્રેશન ઓફ એસિટિક એસિડ ઇટ ઇઝ નોન એઝ વિનેગર એને વિનેગર કહેવાય અને સેકન્ડ મેથડ ઇટ કેન ઓલ્સો બી પ્રિપેર્ડ ફ્રોમ મિથેનોલ જેને મિથાઇલેટેડ આલ્કોહોલ બી કહેવાય જે પોઈઝનસ છે જેમ હમણાં આલ્કોહોલમાં જોયું તો આપણે CH3OH એને મિથેનોલ કહેવાય જેની કાર્બન મોનોક્સાઇડ સાથેની રિએક્શન જેને આયોડિન અને રોડિયમ
एंजाइम नी प्रेजेंस मा मिथेनॉल छे कार्बन मोनोक्साइड जोड़े रिएक्शन करे तो CH3 COOH એટલે કે એસિટિક એસિડ બને ધેટ ઇઝ ધ એન્ડ ઓફ ધ પ્રિપરેશન એસિટિક એસિડ કેવો હોય નાઉ ફિઝિકલ ફિઝિકલ પ્રોપર્ટીઝ ફિઝિકલ પ્રોપર્ટી એટલે કેવું હોય ફિઝિકલ એસિટિક એસિડ એ વિનેગર બધા ચાઇનીઝમાં નાખવા માટે વિનેગર આપો તમે ઘરે લઈ આવે છે તો એ કેવું હોય એટ રૂમ ટેમ્પરેચર પ્યોર એસિટિક એસિડ ઇઝ અ કોરોઝિવ એન્ડ કલરલેસ આપણા ઘરે જે લઈ આવીએ છીએ ને એ તો બહુ ડાઇલ્યુટ હોય એક દુકાનવાળા શું કરે થોડું એસિટિક એસિડ નાખે ને આખું બોટલને પાણી ભરી દે ને તમને આપે એ આપણે એને વિનેગર કહીએ છીએ એ તો બહુ ડાઇલ્યુટ સોલ્યુશન કહેવાય છે આપણે ઘરે યુઝ કરીએ છીએ પણ એક્ચ્યુઅલી એસિટિક એસિડ કેવું હોય વેરી કોરોઝિવ આપણા હાથમાં પડી ગયું હોય તો આપણને હાથને પણ કોરોઝિવ એટલે આપણને જલન થાય ઓકે એન્ડ કલરલેસ લિક્વિડ હા કલરલેસ લિક્વિડ બહુ વાર કોઈ વાર મિસ્ટેક થઈ જાય હા અમારા એક રિલેટિવ્સ છે એમના ઘરે કેવું થયું હતું એસિટિક એસિડની બોટલ હતી મતલબ વિનેગર ચાઇનીઝ બનાવવા માટે જે વિનેગરની બોટલ હતી એની બાજુમાં જ પાણીની બોટલ હતી તો કોઈ મહેમાન આવીને આ એસિટિક એસિડની બોટલ પીવે ઇઝ સો સોર એટલું બધું ખાટું હોય રાઈટ પણ પાણી જેવું જ લાગે સો કલરલેસ બટ કોરોઝિવ ઇફ ઇટ્સ પ્યોર ઇટ હેઝ અ પંજેન્ટ સ્મેલ ઓફ ઇટ્સ ઓન ચાઇનીઝની પોતાની સ્મેલ હોય હે ને એક ખાટીવાળી સ્મેલ બીકોઝ ઓફ ઇટ્સ ઓન પોતાના ટાઈપની એક પોતાની એક અલગ સ્મેલ હોય આપણે નહીં કીધું રોઝ તમને આંખો બંધ કરીને સુંઘાડે તો બી તમે કહી દો કે આ રોઝ જ છે કારણ કે એની પોતાની સ્મેલ છે એના જેવી બીજી કોઈની સ્મેલ નથી તો એસિટિક એસિડ હેઝ ઇટ્સ ઓન સ્મેલ ઓફ પંજેન્ટ એટલે નાકમાં ચડી જાય એવી પંજેન્ટ સ્મેલ લાઈક દેટ ઓફ વિનેગર એન્ડ હેઝ અ સોર ટેસ્ટ ધ ફ્રીઝિસ બિલો હા એનું ફ્રીઝિંગ પોઈન્ટ 16.5 ડિગ્રી સેલ્સિયસ છે એનું ફ્રીઝિંગ પોઈન્ટ છે પ્યોર એસિટિક એસિડ હોય તો બરોબર આપણે તો ફ્રીઝરમાં મૂકીએ છીએ ને એસિટિક એસિડની બોટલ વિનેગરની બોટલ તો એ જામતી નથી કારણ કે પ્યોર નથી એમાં થોડું 4-5 ડ્રોપ્સ જ એસિટિક એસિડ નાખ્યું હોય ને બધું પાણી હોય એ ડાયલ્યુટ સોલ્યુશન છે પણ પ્યોર એસિટિક એસિડ હોય 16.5 ડિગ્રી સેલ્સિયસમાં શું થઈ જાય ફ્રીઝ થઈ જાય તો આપણે જોઈએ કે જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે અમેરિકા લઈ લો કે યુકે લઈ લો તો એનું ટેમ્પરેચર નોર્મલ ટેમ્પરેચર 16.5 ડિગ્રી સેલ્સિયસ કરતાં કેવું હોય લોઅર હોય એનું રૂમ ટેમ્પરેચર ત્યાંનું ટેમ્પરેચર જ 4-5 ડિગ્રી નોર્મલ ટેમ્પરેચર હોય તો એ 16.5 ડિગ્રી સેલ્સિયસ કરતાં ફાર લેસ છે તો એ કન્ટ્રીઝમાં આપણી કન્ટ્રીઝમાં તો 16.5 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે જ હોય એટલે કે આપણે અહીંયા જે એસિડિક એસિડ છે એ લિક્વિડ સ્ટેટમાં મળે પણ 16.5થી જો ટેમ્પરેચર ડાઉન જાય તો એ સોલિડ થઈ જાય ઓકે સોલિડ એન્ડ ગીવ આઈસી માસ માસ 16.5 ડિગ્રી સેલ્સિયસ કરતાં લોઅર જાય તો એમના રૂમ ટેમ્પરેચરમાં બોટલ બહાર જ પડી હોય રૂમમાં જ તો પણ એ સોલિડ થઈ જાય અને એ બરફ જેવું એપિયરન્સ આપે આઈસી માસ હેન્સ ઇટ ઇઝ નોન એઝ ગ્લેશિયર ગ્લેશિયર જેવું નહીં કહેતા ગ્લેશિયર એસિડિક એસિડ કહેવાય ઓકે ગ્લેશિયર એસિડિક એસિડ ઇટ બોઇલ્સ એટ 118 ડિગ્રી સેલ્સિયસ ઇટ ડેન્સિટી આ કઈ જરૂર નથી ડેન્સિટી ઇઝ 1.08 ઇટ સોલ્યુબલ ઇન વોટર ઇન ઓલ પ્રપોર્શન એટલે તો દુકાનવાળા આપણને એવું એસિટિક એસિડ પધરાઈ દે થોડું કમ થયું એસિટિક એસિડ નાખી નાખી બોટલ પાણી ભરી દે સો ઇટ બોઇલ ઇટ ઇટ ડિઝોલ્વ ઇન વોટર ઇન ઓલ પ્રપોર્શન ઇટ ઇઝ ગુડ સોલ્વેન્ટ ઇટ ઇઝ ગુડ સોલ્વેન્ટ ફોર ગુડ સોલ્વેન્ટ સોલ્વેન્ટ ફોર ફોર આયોડીન સલ્ફર ફોસ્ફરસ એન્ડ નંબર ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ ઓર્ગેનિક કમ્પાઉન્ડ ધે આર અ ગુડ સોલ્વેન્ટ ફોર આયોડીન સલ્ફર ફોસ્ફરસ એન્ડ અનધર ઓર્ગેનિક કમ્પાઉન્ડ ધીસ આર ધ ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ એસિટિક એસિડ
હું લખી દઉં કેમિકલ પ્રોપર્ટીઝ. ફર્સ્ટ એની છે એસિડ છે, કેમ ફર્સ્ટ પ્રોપર્ટી CH3COOH છે, જ્યારે એને પાણીમાં નાખો, પાણીમાં નાખો તો શું થાય, CH3COO- H3O+ હે ને, આ સ્પ્લિટ થાય તો CH3COO- એન્ડ H+, પણ H+ વોટર જોડે જાય તો H3O+, એન્ડ H3O+ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ એસિડિટી. H+ ઓર H3O+, જો OH- હોય તો એને બેઝ કહેવાય ને H+ હોય તો એને એસિડ કહેવાય, રાઈટ? તો H+ કો કે H3O+ કો, બંને સેમ જ છે. સો આમાં H3O+ બને, એટલે કે જ્યારે પણ એસિડિક એસિડને પાણીમાં નાખો તો H3O+ રિલીઝ કરે, વિચ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ એસિડિટી ઓફ ધ વોટર. અને પાણીમાં અહીંયા ના બતાવો, અહીંયા ઉપર બતાવો, અહીંયા વોટર બતાવો, તો અહીંયા H+ કરી દો તો બી બંને સેમ જ કહેવાય, CH3COO- એન્ડ H+. H+ is responsible for acidity of water. Hence, it is acid. Acid why? तो शू करें? Blue litmus paper में red बना गए. Okay, acid. Moist blue litmus paper, red. Action of metallic carbonates and hydrogen carbonates. चलो बीजो चल. CH3COOH reaction. મેટાલિક કાર્બોનેટ Na2CO3 અને મેટાલિક બાયકાર્બોનેટ. તમે એસિડમાં ડિટેલમાં ભણશો, કોઈ પણ એસિડ છે એ મેટલ કાર્બોનેટ જોડે રિએક્ટ કરે તો એ સોલ્ટ બનાવે, કાર્બન ડાયોક્સાઇડ અને વોટર રિલીઝ કરે. શું બોલી હું? સોલ્ટ બતાવો તમે. CH3COOHNA એટલે એને સોલ્ટ કહેવાય, સોડિયમ એસિટેટ. CH3 આ ફર્સ્ટ પ્રોપર્ટી હતી, એ એસિડિક છે, એસિડ છે એ સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ ને કહેવાય મેટાલિક કાર્બોનેટ અને મેટાલિક બાયકાર્બોનેટ જોડે રિએક્ટ કરે, અને સોલ્ટ પછી એમાં કાર્બન છે એટલે કાર્બન ડાયોક્સાઇડ, અને આની અંદર વોટર H છે એટલે વોટર રિલીઝ કરે. બતાવો તમને CH3COOHNA H2O અને CO2 રિલીઝ કરે. ઓકે, અહીંયા એને ટુ હતું તો અહીંયા ટુ કરવું પડે, પણ CH3COO ટુ થઈ ગયા તો અહીંયા ટુ કરો, એટલે H2 અને આમાંથી એક O, તો એક O જતો રહ્યો હતો, હજી CO2 બચે, રાઈટ? ફરીથી CH3COOHNA આ મેટલ કાર્બોનેટ, આ મેટલ બાયકાર્બોનેટ જોડે રિએક્ટ કરે તો CH3COOH છે. એસિડ છે, CH3COOH છે એ મેટલ બાયકાર્બોનેટ જોડે રિએક્ટ કરે તો CH3COOHNA. આમાં બેલેન્સિંગમાં કંઈ ના જોઈએ, CH3COOHNA H અને O એટલે H2O પ્લસ CO2 રિલીઝ થાય. ગોટ ઇટ? ફર્સ્ટ પ્રોપર્ટી છે ઇટ્સ એસિડિક પ્રોપર્ટી, જ્યારે પણ એસિડને પાણીમાં નાખો તો H+ રિલીઝ થાય. H+ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ એસિડિટી ઓફ ધ એસિડિક, ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ એસિડિટી, હેન્સ ઇટ ટર્ન્સ ધ બ્લુ લિટમસ પેપર ઇન ટુ રેડ બીકોઝ ઇટ્સ એસિડ. સેકન્ડ, કોઈ પણ એસિડ, મેં તમને હમણાં જ કીધું કે સૌથી મોટો ચેપ્ટર છે એસિડ બેઝ સોલ્ટ, એમાં એસિડમાં આ બધી પ્રોપર્ટી આવશે, એસિડ કોની કોની સાથે રિએક્ટ થાય ત્યારે તમને ખબર પડશે કે હા આવું તો મેં ભણાવ્યું. એસિડ રિએક્ટ થાય મેટલ કાર્બોનેટ અને મેટલ બાયકાર્બોનેટ જોડે રિએક્ટ કરીને, એના સોલ્ટ બનાવે, વોટર અને કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરે, રાઈટ? વિથ આલ્કલી, ચલો એસિડ રિએક્ટ વિથ આલ્કલી, એસિડ CH3COOH, આલ્કલીનો મતલબ થાય બેઝ NaOH જોડે રિએક્ટ કરે તો શું બને, એસિડ પ્લસ બેઝ, સોલ્ટ પ્લસ વોટર, ન્યુટ્રલાઇઝેશન રિએક્શન. CH3COOHNA તો સોલ્ટ બન્યો, CH3COOHNA પ્લસ H2O પ્લસ H2O સોલ્ટ પ્લસ વોટર બને. ફરીથી જોઈએ, પહેલી પ્રોપર્ટી છે એસિડિક પ્રોપર્ટી, બીજી પ્રોપર્ટી છે એસિડની મેટલ કાર્બોનેટ અને મેટલ બાયકાર્બોનેટ સાથેની રિએક્શન, થર્ડ પ્રોપર્ટી એસિડની આલ્કલી એટલે કે બેઝ સાથેની રિએક્શન, રાઈટ? નંબર ફોર, ચલો ફર્સ્ટ નંબર ઇરેઝ કરી નાખું છું કારણ કે ઇઝી છે. ફોર્મેશન ઓફ એસ્ટર, ચલો એ આલ્કોહોલમાં બી આપણે શીખી ગયા એસ્ટર બનાવવાની પ્રિપરેશન,
तो आल्कोहोल ની એસિડ હતું તો હવે એસિડ નું આલ્કોહોલ સાથેની એસ્ટર બનાવવાની પ્રિપરેશન તો CH3COOH છે એસિડ છે તો એ C2H5OH જોડે રિએક્ટ કરે તો CH3COOC2H5 અને H2O રિલીઝ થાય કે ગોટ ઈટ આ આપણે આલ્કોહોલ માં જોઈ લીધું CH3COOC2H5+H2O તો C ડબલ ઓ આવ્યો એને એસ્ટર કહેવાય જે સ્વીટ સ્માઈલિંગ સબસ્ટન્સ છે ઓકે તો એ આલ્કોહોલ ની બી પ્રોપર્ટી માં કેમિકલ પ્રોપર્ટી માં આવે અને એસિડ ની બી કેમિકલ પ્રોપર્ટી માં આવે ટોટલ ફોર્થ નંબર પ્રોપર્ટી ફર્સ્ટ નંબર પ્રોપર્ટી એસિડિક પ્રોપર્ટી સેકન્ડ નંબર પ્રોપર્ટી એસિડ રિએક્ટ વિથ મેટલ કાર્બોનેટ અને મેટલ બાયકાર્બોનેટ સાથે રિએક્ટ કરે થર્ડ પ્રોપર્ટી છે એ બેઝ એસિડ હોય તો બેઝ સાથે રિએક્ટ કરે फोर्थ प्रॉपर्टी एसिड बनावानी एस्टर बनावानी एस्टर बनावानी प्रिपरेशन હવે છે 5 નંબર જે યાદ રાખવાનું છે જે સૌથી ગંદુ હોય ને એને ટિક કરીને રાખવાનું 5 નંબર એસિડ ની CH3COOH ની TCl3 અને TCl5 સાથેની રિએક્શન TCl3 અને TCl5 સાથેની રિએક્શન CH3COOH ની તો શું થાય CH3COCl CH3COCl+H3PO3 બને અને CH3COCl+POCl3+HCl બને આ યાદ રાખજો TCl5 હોય તો આ જો આખા ચેપ્ટર માં કોઈ પણ વસ્તુ લઈ લો કોઈ પણ લઈ લો બહુ બધી પ્રોપર્ટીઝ હોય એમાં એક જ પ્રોપર્ટી એવી હોય જે ખતરનાક હોય તો એને અંડર બહુ જ ટિક મારી દેવાનું અને જ્યારે કરો ત્યારે એ જ કરવાનું હું તો આવા જ પૂછું ને હું તો ઈઝી પૂછતી નથી રાઈટ તો આ હતી ફિફ્થ પ્રોપર્ટી ફર્સ્ટ એસિડ પ્રોપર્ટી સેકન્ડ એસિડની મેટલ કાર્બોનેટ અને મેટલ બાયકાર્બોનેટ સાથેની પ્રોપર્ટી થર્ડ પ્રોપર્ટી છે એસિડની બેઝ સાથેની આલ્કલી સાથેની રિએક્શન फोर्थ हती एस्टरीफिकेशन रिएक्शन फिफ्थ हती एसिड नी TCl3 અને TCl5 સાથેની રિએક્શન TCl3 ઈઝી હતું TCl5 માં બે વસ્તુ બનતી હતી જે નોર્મલ કરતા હા CH3COCl H3PO3 અને આમાં CH3COCl POCl3 અને HCl આ નવ જ વસ્તુ બને છે ઓકે એસિટાઇલ ક્લોરાઇડ આને શું કહેવાય આનું નામ છે એસિટાઇલ ક્લોરાઇડ બને ઓકે ઓન હીટિંગ C2O5 તો નંબર 6 નંબર CH3COOH ઓઝ હીટિંગ વિથ ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ P2O5 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ ની પ્રેઝન્સ માં એને ગરમ કરો ગરમ કર આ પણ બહુ ખતરનાક છે બે વસ્તુ છે 5 અને 6 નંબર તો અને CH3CO ટ્વાઇસ ઓક્સિજન પ્લસ H2O બને અને આનું નામ છે એસિટિક એન્હાઇડ્રાઇડ ચલો આ પ્રિપરેશન છે ને તમે એવું કહો કે ક્યારે યાદ રહે આ સેમ પ્રિપરેશન સેમ વસ્તુ તમે 10-10 વાર લખશો ને ત્યારે તમને યાદ રહેશે અને જ્યારે બી કરો ત્યારે આંખો બંધ કરીને કરવાની પહેલી પ્રિપરેશનમાં આ બનતું હતું બીજી પ્રિપરેશનમાં આ બને ત્રીજી પ્રિપરેશનમાં આ બને ઓકે એમાં મને યાદ છે કે 5 નંબર અને 6 નંબર બહુ ગંદુ હતું એમાં શું બનતું હતું CH3COOH ની TCl3 સાથેની રિએક્શન થી CH3COCl બને ને H3PO3 બને ઓકે એ ઇઝી હતું પણ બીજું CH3COOH ની TCl5 સાથેની રિએક્શન થી CH3COCl બને એ તો કોમન જ હતું POCl3 અને HCl બને બરાબર અને CH3 હવે આ બધાના નામ નથી ખબર ભઈ કઈ આ એ જરૂરી નથી જે મેઇન પ્રોડક્ટ આ બને જે હાઇડ્રોકાર્બન વાળી છે બીજાના નામ યાદ રાખવાની ભી જરૂર નથી CH3CO CH3COOH ની ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ ની પ્રેઝન્સ માં આપણે એને ગરમ કરીએ તો શું બને CH3CO2O એને એસિટિક એન્હાઇડ્રાઇડ કહેવાય એસિટિક એન્હાઇડ્રાઇડ
એસિટિક એન્હાઇડ્રાઇડ બરોબર એનું નામ પણ યાદ રાખજો એન્ડ રિડક્શન પ્રોસેસ રિડક્શન એની રિમૂવલ ઓફ ઓક્સિજન બતાવું તો નંબર 7 રિડક્શન રિડક્શન પરથી નામ ખબર પડે CH3 COOH નું રિડક્શન એટલે કે હાઇડ્રોજન ઓક્સિજન સાથેની પ્રોસેસ તો ઓક્સિડેશન કહેવાય હાઇડ્રોજન સાથેની રિએક્શનને રિડક્શન પ્રોસેસ કહેવાય તો ઊંધું કરવાનું આલ્કોહોલના ઓક્સિડેશનથી એસિડ બને તો એસિડના રિડક્શનથી આલ્કોહોલ બને તો બને CH3 C2H5OH પ્લસ H2O બને C2H5OH H2O C2H5 3 4 આમાં આવું બ્રેકેટ હોય તો તમે ગમે તેટલા H લઈ શકો આવું બ્રેકેટ કરો ત્યારે H ને બેલેન્સિંગ કરવાની જરૂર ના હોય પણ આમાં કેટલા હોય એટલા જોઈને કરી લેવાના બરાબર CH3COOH નું રિડક્શન થી આલ્કોહોલ બને આલ્કોહોલના ઓક્સિડેશન થી એસિડ બને એસિડના રિડક્શન થી આલ્કોહોલ બને ચલો નાઓ ફરીથી રિકોલ કરીએ ઓલ ધ પ્રોપર્ટી કેટલી પ્રોપર્ટી છે ટોટલ 7 પ્રોપર્ટી છે ફર્સ્ટ એસિડિક પ્રોપર્ટી સેકન્ડ પ્રોપર્ટી હતી એસિટિક એસિડની મેટલ કાર્બોનેટ અને મેટલ બાયકાર્બોનેટ સાથેની રિએક્શન થર્ડ પ્રોપર્ટી હતી મેટલની સોરી એસિડની બેઝ સાથેની રિએક્શન એસિડની બેઝ સાથેની રિએક્શન કરો તો સોલ્ટ પ્લસ વોટર બને થર્ડ પ્રોપર્ટી ફોર્થ પ્રોપર્ટી એસ્ટરિફિકેશન રિએક્શન એસિડ પ્લસ આલ્કોહોલ તો એસ્ટર બને અને વોટર રિલીઝ થાય ફાઇવ અને સિક્સ નંબર છે એ થોડું ગંદુ છે ફાઇવ નંબર છે PCl3 અને PCl5 સાથેની રિએક્શન બરોબર ફાઇવ નંબર સિક્સ નંબર કયું હતું ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ સાથેની રિએક્શનથી એને ગરમ કરો તો બ્રેકેટની અંદર CH3O2O એને કહેવાય એસિડિક એન્હાઇડ્રાઇડ બને એસિડિક એન્હાઇડ્રાઇડ અને આલ્કોહોલમાંથી એસિડ બને આલ્કોહોલના ઓક્સિડેશનથી એસિડ બને પણ મારી પાસે તો એસિડ છે તો એસિડના રિડક્શનથી આલ્કોહોલ બને દેટ ઇઝ ધ નંબર 7 રિએક્શન રાઈટ દિસ આર ધ કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ એસિડ Now decarboxylation. Definition jo hai decarboxylation kone ke bhai the removal of COOH group from acid is known as decarboxylation samajh ma aavu acid kyu che CH3COOH che emathi COOH ne remove karvani je process che ene decarboxylation kevay right now step 1 decarboxylation is carried out in a two step step 1 ethanoic acid is neutralized karvano chhe acid plus base salt plus water pehla neutralize karo CH3COOH acid ne neutralize karo neutralize એટલે NaOH સાથે ની રિએક્શન acid plus base તો acid ભી નથી base ભી નથી neutral બની છે એને salt કહેવાય CH3COOH સોડિયમ એસિટેટ અને વોટર બને વોટર ન્યુટ્રલાઇઝ વિથ સોડિયમ હાઇડ્રોક્સાઇડ ટુ ઓબટેન સોડિયમ એસિટેટ સોડિયમ એસિટેટ ઇઝ વોર્મડ વિથ સોડા લાઇમ હવે જો અહીંયા CH3 આ કોની પ્રોસેસ છે કોણ કહેશે મને CH3COOH સોડા લાઇમ સાથેની રિએક્શન અરે આ મિથેન બનાવવાની પ્રોસેસ છે ડીકાર્બોક્સાઇલેશન ઇઝ નોન એઝ અ પ્રિપરેશન ઓફ મિથેન તમને યાદ હોય તો મિથેન સૌથી પહેલા જ્યારે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ચાલુ થયું એમાં સૌથી પહેલું આપણે મિથેન ભણ્યા હતા તો મિથેન બનાવવાની પ્રોસેસ જોજો સોડિયમ એસિટેટ પ્લસ સોડા લાઇમ તો બને મિથેન CH4
પ્લસ Na2CO3 છૂટવું પડે. તમે અત્યારે કેમિસ્ટ્રી ટેસ્ટ ગયા જ છે, તમને ખબર હશે. સો સિમિલરલી આને કયું એસિડ કહેવાય? મિથેન, ઇથેન, ઇથેનોઇક એસિડ. તમે ઇથેનોઇક એસિડની જગ્યાએ પ્રોપિયોનિક એસિડ કેન બી ડીકાર્બોક્સલાઇઝ. જો બે કાર્બન વાળો એસિડ હોય, બે કાર્બન વાળો એસિડ હોય તો એક કાર્બન વાળો આલ્કેન બને. બે કાર્બન વાળો એસિડ હોય તો એક કાર્બન વાળો ગેસ બને. એટલે બે કાર્બન એટલે મિથેન, ઇથેન, ઇથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ. પણ આવું હોય C2H5COOH 2-3 મિથેન, ઇથેન, પ્રોપેન, તો એને પ્રોપિયોનિક એસિડ કહેવાય. નિક એસિડ તો પ્રોપિયોનિક એસિડના ડીકાર્બોક્સાઇલેશનથી આમાં ત્રણ કાર્બન છે તો બે કાર્બન વાળો ગેસ બને જેને કહેવાય ઇથેન. તો પ્રોપિયોનિક એસિડમાંથી ઇથેન બને અને બ્યુટેનોઇક એસિડમાંથી પ્રોપેન બને. પહેલું તો વિનેગર બનાવવા માટે, ઇટ ઇઝ યુઝ્ડ ઇન મેન્યુફેક્ચર ઓફ સેલ્યુલોઝ, સેલ્યુલોઝ એસિટેટ બનાવવા માટે બે રટવાનું કામ છે. ફોર મેકિંગ સિન્થેટિક ફાઈબર ઇટ ઇઝ યુઝ્ડ એઝ સોલ્વેન્ટ, સોલ્વેન્ટ એઝ અ સોલ્વેન્ટ યુઝ થાય. ઇટ ઇઝ યુઝ્ડ ઇન અ મેન્યુફેક્ચર ઓફ એસિટોન એન્ડ એસ્ટર બનાવવા માટે યુઝ થાય. હમણાં જોયું ને એસિડ અને આલ્કોહોલથી એસ્ટર બને, એસ્ટરિફિકેશનથી, વિચ ઇઝ ઓલ્સો યુઝ્ડ ઇન પરફ્યુમ્સ, ડાઈઝ, ડ્રગ, ડાઈઝ and drugs and pharmaceutical industries. It is also used in manufacture of lead acetate. Lead acetate nu formula khabar chhe Ca3COO and Pb. Pb plus 2 hoy etle Ca3COO twice, etle ane lead acetate kevay. Avu bathu ne CH3COONa to ane sodium acetate kevay. To lead acetate banava mate use thai, which is used in paint. Paint nu ma use thai. એલ્યુમિનિયમ એસિટેટ શું બને? CH3COO અને એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ તો પ્લસ 3 છે એટલે CH3COO. એલ્યુમિનિયમ એસિટેટ બનાવવા માટે યુઝ થાય, વિચ ઇઝ યુઝ્ડ એઝ મોર્ડન્ટ ઇન ડાઈંગ ઇન્ડસ્ટ્રી, એટલે ડાઈંગ ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ થાય કલર અને પેઇન્ટમાં. ઓકે, એન્ડ ઇઝ યુઝ્ડ ઇન અ કોગ્યુલેટિંગ રબર લેટેક્સ, લબર લેટેક્સ હોય, લેટેક્સ એટલે મિલ્ક. તમને ખબર હશે દૂધની અંદર આપણે લીંબુ નાખી દઈએ ને તો એનું કોગ્યુલેશન થઈ જાય, એટલે કે દૂધ ફાટી જાય, રાઈટ? તો આપણે રબર ઇન્ડસ્ટ્રી છે એમાં રબર, જેમ કે રબરના ઝાડ હોય એમાંથી જે લેટેક્સ મળે, દૂધ મળે, અને એને એને કોગ્યુલેશન કરી દેખવાનું, એને ફાડી નાખવાનું, એટલે અંદર એસિટિક એસિડ નાખે, એસિટિક એસિડ નાખે એટલે એનું કોગ્યુલેશન થઈ જાય, એટલે કે જે સોલિડ પાર્ટ અને લિક્વિડ પાર્ટ છૂટો પડી જાય. જેવી રીતે આપણે પનીર બનાવીએ, દૂધની અંદર લીંબુ નાખીએ એટલે પનીર બની જાય ને, દૂધ ફાટી જાય, એનું કોગ્યુલેશન થઈ જાય, સોલિડ પાર્ટ અને લિક્વિડ પાર્ટ સેપરેટ થઈ જાય. તો રબર ઇન્ડસ્ટ્રીઝની અંદરથી પણ જે લેટેક્સ મળે છે, જે જે મિલ્ક મળે છે, એનું કોગ્યુલેશન કરવા માટે પહેલાં એસિટિક એસિડ નાખવાનું અને અને કેઝિન ફોર મિલ્ક, મિલ્કની અંદરથી પનીર બનાવવું હોય તો પણ એસિટિક એસિડ નાખવાનું. ઓકે, હિયર ઇઝ ધ એન્ડ ઓફ ઓર્ગેનિક કેમિસ્ટ્રી.